અનાદિ મૂળ અક્ષર સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પરચા ગણપતિ દાદા દ્વારા ઐશ્ચર્ય. એક વખત શ્રી ગોડ બ્રાહ્મણ સોમેશ્વર અને નથુ ભટ્ટ બંને જણ રઘુનાથ રાવને ઘેર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા ગયા. પાઠ પૂરા કરી પરત આવતા હતા ત્યારે સત્સંગનો દ્વેષી રાયચંદ ઝવેરી ખતાઈમાં કપટથી બોલ્યો કે આવો મારે ઘેર પાઠ કરવા બેસો, હું તમને દક્ષિણા આપીશ. આમ કહી તે બે બ્રાહ્મણને પોતાની હવેલીના ત્રીજા માળે લઈ ગયા. પાટલા ઢાળીને બંનેને બેસાડી બે કલાક પાઠ કરો તેમ કહી કમાડ તથા દાદરા વાસી પૂરી દીધા. ચાર પાંચ કલાકે ઘણી હાંકો મારી પણ કાંઈ જવાબ મળ્યા નહીં. પછી પ્રભુ ભજન કરવા માંડ્યું. સંધ્યા આરતી પૂરી થઈ છતાં ઘરે ન આવતા તેમના ઘરના માણસો ખોળવા લાગ્યા અને કહ્યું કે સવારના બંને જણ રઘુનાથરાવને ઘેર ગયા હતા. ત્યાં જઈને પૂછ્યું તો જવાબ મળ્યો પાઠ કરી બે કલાક પછી તરત જતા રહ્યા છે. આમ ખોળતા ખોળતા અહીંયા આવ્યા છીએ. સવારના ભૂખ્યા તરસ્યા હશે. ત્યારે સ્વામી બોલ્યા કે એ બેને તો પેલા નાસ્તિક ઝવેરીએ હવેલીના ત્રીજા માળે પૂર્યા છે. એમ કહી મંદિરમાં પોતે સ્થાપન કરેલા શંકર છે તેની પાસે ગણપતિને સ્થાપન કરેલા છે. તેમની સામે લાંબા હાથ કરીને ક્યું પેલા સોમેશ્વર અને નથુ ભટ્ટ તમારી તથા શંકરની પૂજા નિત્ય કરે છે, તેને નાસ્તિકે પૂર્યા છે. હવે તમારી પૂજા સવારમાં કોણ કરશે? સર્વે ચિંતા કરે છે, માટે તમે તેને તેડી લાવો. પછી ગણપતિએ અદશ્યપણે પોતાની સૂંઢ લંબાવી બંનેને શરીરે આંટો દઈને અધ્ધર ઉપાડ્યા અને હવેલીના ઉપરથી લઈ લીધા અને પાતાના હાથમાં રહેલ અંકુશના આયુધથી હવેલીને આંચકો માર્યો કે હવેલી કડડ કરતી નીચે પડી. અવાજ સાંભળી લોકો નાસભાગ કરવા લાગ્યા અને પડેલી હવેલી જોવા ભેગા થઈ ગયા. ત્યારે રાયચંદ ઝવેરી બોલ્યો કે હવેલીમાંથી અમે બધા તો નીકળી ગયા છીએ, પણ ત્રીજા માળે બે બ્રાહ્મણને પાઠ કરવા બેસાડ્યા હતા તે નીકળ્યા નથી, અંદર દટાઈ ગયા હશે. આ કાટમાળ ઉપડશે ત્યારે તેમના મડદા નીકળશે. આવી વાતો કાનોકાન થવા લાગી. પણ ગણપતિ દાદાએ આ બંને બ્રાહ્મણોને અદશ્યપણે સૂંઢથી ઉચકી મંદિરના ચોકમાં મૂકી દીધા હતા. ત્યારે તે બોલ્યા, અમને તો રાયચંદ ઝવેરીએ કપટ કરી હવેલીના ત્રીજા માળે પૂરી દીધા હતા. શેષજી અમને આંટીમાં લઈ અધ્ધર ઉચકી અહીં મૂકી ગયા. પછી સ્વામી સર્વસભાને સાંભળતા બોલ્યા કે તો શેષજી ન હતા, પણ આ ગણપતિ મહારાજને આજ્ઞા કરી હતી, તેથી તેમણે પોતાની સૂંઢ લાંબી કરીને તમને બંનેને ઉપાડીને અહીં મૂક્યા છે, માટે સવારમાં એમની પૂજા કરીને ખૂબ જમાડજો. પછી બીજે દિવસે બંને બ્રાહ્મણોએ મોટો લાડવાનો થાળ લઈ ગણપતિ દાદા, શંકર ભગવાન અને પાર્વતીજીની પૂજા કરીને નૈવેદ્યમાં લાડુ ધરાવ્યા. તેમાંથી શંકર ભગવાન 10, પાર્વતીજી 5 અને ગણપતિ 20 લાડુ જમી ગયા. થાળમાં મૂકેલ 50માંથી 15 લાડુ વધ્યા. આ અતિ અદ્ભુત પરચો ઘણા માણસોએ નજરે જોયો છે, પણ આ કળીમાં તે મનાય તેના ભાગ્યા.